જૈન મિત્રો શ્રી યુવા કરેલ એકેડિમાં ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના એપિસોડ સત્તરમાં આપનું સ્વાગત છે જેમ બે છેલ્લા બે એપિસોડથી આપણે છે એ ગુણાકારની ટ્રીક શીખે છે એ જ રીતે આપણે છે એ આજે કોમ્પિટિટિવ માટે અગત્યનો અને જે સમય તમારો બચાવી શકે એવી ટ્રીક શીખવા જઈ રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં છે વધુમાં વધુ આજે આપણે જે ટ્રીક શીખવાના છીએ એટલે સુધી ગુણાકાર પૂછવાની ખૂબ શક્યતા વધારે છે કારણ કે સ્પર્ધાત્મકમાં તમે જુઓ તો મેક્સિમમ ત્રણ ડિજિટ સુધીના છે એ ગુણાકાર હોય એનાથી વધારે ગુણાકાર છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના હોતા નથી તો આજે આપણે છે એ ત્રણ ડિજિટની છે એ ઝડપથી ગુણાકાર કઈ રીતે કરી શકાય એ આપણે જોવાના છીએ પણ આપણે છે વિડીયો શરૂ કરીએ એ પહેલાં છે એ યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ છે એને ઝડપથી સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો છે એ આપણે દર રવિવારે છે એ ગણિતના વિડીયો તથા બીજા વિષયના વિડીયો છે એ આપણને મળતા રહે તો આપણે શરૂ કરીએ ત્રણ અંકના ગુણાકારની રીત બરાબર તો આપણે સામે છે એ ક્યારેક આવા એક્ઝામ્પલ આવી શકે કે બસો ચોત્રીસ ગુણ્યા એકસો બાવીસ કે ત્રણ અંકની બે સંખ્યાઓ છે એના ગુણાકાર આપણે કરવા છે તો પહેલાં હું બંને સંખ્યા લખી લઉં તો બસો ચોત્રીસ ગુણ્યા એકસો ને બાવીસ બરાબર જણામજો મિત્રો તો જ્યારે તમે ત્રણ ડિજિટની સંખ્યા જુઓ તો તેને છે હું પહેલાં પાંચ ભાગમાં વેચી દઉં ધ્યાન આપજો તેના પાંચ ભાગ પાડી દઉં છું એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર તમને માત્ર સમજાય એટલા માટે છે પાંચ ભાગ પાડું છું બરાબર ધ્યાન આપજો આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાના છીએ તો પહેલાં છે હું એકમ તરફથી એક લાઈન લઈશ એકમ તરફથી એટલે આ લાઈનમાં ગુણાકાર કરું તો ચાર બે ને આઠ જે આઠ હું અહીંયા લખી દઉં છું બરાબર પછી હું એકમના દશક બંને લઉં હવે જ્યારે હું બે લાઇન લઈશ ત્યારે હું ચોકડી ગુણાકાર કરીશ બરાબર જણાવજો બે લાઈન લઈશ તો હું ચોકડી ગુણાકાર કરીશ ત્રણ બે છ ત્રણ બે છ અને ચાર બે આઠ બરાબર હવે હું ત્રણ લાઈન લઉં છું ત્યારે હું ચોકડી ગુણાકાર કરો પણ છેડા ઉપરના અંકો તો આ બેનો ગુણાકાર આ બે સાથે બે બે ચાર ચાર એકા ચાર અને વચ્ચેના બંને અંકો છે એનો ગુણાકાર તો ત્રણ બે છ બરાબર હવે છે હું ત્રણેય લાઈન આવી ગઈ તો હું સે એ છેલ્લી લાઈન દૂર કરી દઉં હવે આ બે જ લાઈન લઉં છું અને બે લાઇન આવે ત્યારે શું આવે તો ચોકડી ગુણાકાર તો બે બે ચાર ત્રણ એકા ત્રણ હવે આ લાઇનને પણ હું દૂર કરી દઉં તો હવે મારી પાસે એક જ લાઈન વધી અને એક લાઈન હોય ત્યારે ઉપર નીચે ગુણાકાર બે એકા બે બરાબર ધ્યાન આપજો મિત્રો તો પહેલાં શું કર્યું એકમનો અંક લીધો એકમવાળી લાઈન તો ચાર બે ને આઠ લખ્યા પછી બે લાઈન લીધી ચોકડી ગુણાકાર ત્રણ બે છ ચાર બે આઠ પછી ત્રણ લાઈન લીધી ચોકડી ગુણાકાર તો બે બે ચાર ચાર એકાદ ચાર અને વચ્ચેની બંને સંખ્યા ત્રણ બે છ બરાબર પછી એકમની લાઈન છે દૂર કરી દીધી માત્ર દશકને છ વાળા અંકો લીધા તો ચોકડી ગુણાકાર ત્રણ એકા ત્રણ બે બે ચાર બરાબર પછી દશકો લાઈન દૂર કરી અને માત્ર સોવાળા અંકો લીધા તો બે એકા બે બરાબર હવે મારો આન્સર એકદમ ક્લિયર થઈ ગયો બરાબર ધ્યાન આપજો મિત્રો તો આઠના આઠ મૂકી દીધા આઠ ને છ છ કેટલા છે તો કે ચૌદ છે ચૌદના ચાર મૂક્યા વદ્દી એક મૂકી દઉં તો અહીંયા હું ટોટલ મારું સંચાર દસ ને પાંચ પંદર છે તો પંદરના પાંચ મૂકી દઉં વદ્દી એક મૂકું તો ચાર ને પાંચ ને ત્રણ થઈ ગયા આઠ અને બેના બે એટલે કે મારો આન્સર આવે અઠ્યાવીસ હજાર પાંચસો અડતાલીસ પહેલો એક્ઝામ્પલ છે એટલે મિત્રો તમને એવું લાગે કે આમાં તો સમયસે વધારે લાગે છે બરાબર પણ એવું નથી તમે પ્રેક્ટિસ કરતા જશો એમ સિંહ સમય તમારો બચતો હશે ધ્યાન આપજો ચારસો અઠ્ઠાવન ગુણ્યા 661 એકસઠ ગુણ્યા ચલો હું પહેલી લાઈન લઉં તો આઠ એકા આઠ બરાબર બે લાઇન લઉં ચોકડી ગુણાકાર પાંચ એકા પાંચ આઠ છક અડતાલીસ બરાબર ધ્યાન આપજો કેટલા થાય હું ત્રણ લાઈન લઉં તો છેડા ચાર એકા ચાર આઠ છક અડતાલીસ છ પંચા ત્રીસ વચ્ચેના બંને અંકો એનો ગુણાકાર ટોટલ મારી દો આઠ ને ચાર બારના બગડો વધી એક ચાર ને ચાર થઈ ગયા આઠ એટલે બ્યાસી હવે છે એકમનો અંક હું દૂર કરી દઉં તો છે એ બંને લાઈન લઉં તો ચોકડી ગુણાકાર સ ચાર ચોવીસ છ પંછા ત્રીસ ટોટલ મારું તો ચાર ત્રણ ને બે પાંચ એટલે ચોપન અને હવે આ લાઈન દૂર કરું તો માત્ર સો વાળી લાઈન તો સ ચાર ચોવીસ બરાબર ત્યાર આપજો મિત્રો તો મારો આન્સર છે અહીંયાથી ક્લિયર થઈ ગયો અહીંયાથી હું લખી નાખો આઠ ત્રેપનના ત્રણ વધી પાંચ આવી બ્યાસી વત્તા પાંચ એટલે સત્યાસી ના સાત વધી આઠ આમાં ઉમેરી દઉં ચોપન વત્તા આઠ એટલે બાસઠ ચોપન વત્તા આઠ એટલે બાસઠ બાસઠના બે વધી છ બરાબર અને ચોવીસ વત્તા છ એટલે ત્રીસ એટલે મારો આન્સર આવે ત્રીસ હજાર સોરી ત્રણ લાખ બે હજાર સાતસો અને બરાબર તો ઝડપથી છે તમે કોઈપણ ગુણાકાર છે એ કરી શકો નેક્સ્ટ આગળ વધીએ પાંચસો અઠ્યોતેર ગુણ્યા ચારસો પાંચસો ચારસો છપ્પન બરાબર ધ્યાન આપજો તો પહેલાં સ્ટેપમાં આઠ છક અડતાલીસ મૂકીશ પછી બે લાઇન લઉં છું તો બે લાઇનની અંદર હું શું કરીશ ચોકડી ગુણાકાર સાત છક બેતાલીસ આઠ ચાલીસ ટોટલ મારીનું મૂકી દઉં તો એટી ટુ બ્યાસી બરાબર હવે ત્રણ લાઈન લઉં છું તો ચોકડી ગુણાકાર છ પંસાત્રીસ આઠ ચાર બત્રીસ સાત પાંત્રીસ ટોટલ મૂકી દઉં છું સત્તાણું હવે સેલી લાઈન દૂર કરી દઉં તો બે લાઇન વધી મારી પાસે પાંચ પાંચ પચીસ સાત ચાર અઠ્યાવીસ ટોટલ મારો આઠ ને પાંચ તેરના ત્રણ વધી એટલે ત્રેપન થઈ ગયા બરાબર ત્યાર બાદ હજી હું દશકની નામ દૂર કરી દઉં તો પાંચ ચાર વીસ ચાલો આન્સર લખી નાખી આપણે ધ્યાન આપજો બરાબર મિત્રો તો આન્સર લખતી હોય કંઈ કરો અડતાલીસમાંથી આઠ લસ વધી ચાર ઉમેરી ચાર ને બે થઈ ગયા છ આ આઠ અહીંયા ઉમેરી દસ બરાબર સત્તાણું વત્તા આઠ એટલે એકસો પાંચ એકસો પાંચના પાંચ લસ ને દસ અહીંયા ઉમેરી દઈશ ત્રેપન વત્તા દસ એટલે ત્રેસઠ ત્રેસઠના ત્રણ લશ છ અહીંયા ઉમેરીશ અને વીસ વત્તા છ એટલે છવ્વીસ બરાબર તો મારો આન્સર આવશે બે લાખ હજાર પાંચસો અડસઠ બે લાખ હજાર પાંચસો બરાબર તો કંઈ મિત્રો કરવાનું નથી ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો હજક પ્રેક્ટિસ કરી લો બરાબર આપજો મિત્રો નવસો ગુણ્યા સાતસો ઓગણપચાસ ગુણ્યા સાતસો

ટોટલ મારીએ તો પાંચને બે સાતને એક આઠ આઠને ત્રણ અગિયાર અગિયારને ત્રણ ચૌદ એટલે એકસોને અડતાલીસ બરાબર નેક્સ્ટ છેલ્લી લાઈનને દૂર કરી તો આઠ સત્તાસ છપ્પન અને નવ ચાર છત્રીસ ટોટલ મારીએ તો છ છ છ બાર વધી એક પાંચ ને છ છ ને ત્રણ નવ એટલે બાણું થઈ ગયા હજી એક લાઈન દૂર કરી તો નવ સાત થઈ ગયા ત્રેસઠ બરાબર એક વખત છે તમે કેલ્ક્યુલેશન આટલી પૂરી કરી દો પછી એકદમ સરળ થઈ ગયું પિસ્તા પિસ્તાળીસમાંથી પાંચ મૂકીએ ચાર અહીંયા કેરી કરીએ ચારને બે થઈ ગયા છ નવ આની અંદર એડ કરી દઈએ બરાબર તો આઠ દોઢ સોળ ને એક સત્તરના સાત વધી એક એટલે ચૌદને એક પંદર છે અહીંયા ઉમેરી દઈએ પાંચને બે થઈ ગયા સાત નવ ને એક થઈ ગયા દસ અહીંયા એડ કરીએ તો આપણો આન્સર આવશે ત્યાંસઠ વધતા દશે તોંતેર એટલે કે સાત લાખ સાડત્રીસ હજાર સાતસો ને છે એ આપણો આન્સર આવતો છે બરાબર હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છે ખાસ અગત્યનો છે ધ્યાન આપજો એક જગ્યાએ તમારી પાસે ત્રણ ડિજિટ છે એક જગ્યાએ બે ડિજિટ છે તો આવા એક્ઝામ્પલ હોય ત્યારે શું કરવું તો મુંઝાવની છેજ પણ જરૂર નથી આઠસો પંચોતેર ગુણ્યા પાસઠ છે તો સેલસે આપણે શૂન્ય લગાડી દઈશું અને ત્રણ ડિજિટ છે એને સેટ કરી દઈશું તો ત્રણ ડિજિટ થઈ ગયા હવે આપણને છે બરાબર કેલ્ક્યુલેશન આવે પાંચ ગુણ્યા ઝીરો એટલે ઝીરો બરાબર બે અંકો લેવા ચોકડી ગુણાકાર સાત ગુણ્યા ઝીરો એટલે ઝીરો પાંચ પાંચ પચીસ તો ટોટલ મારો તો કેટલો થાય આપણે પચીસ જ થાય હવે ત્રણ અંકો લઈશું આપણે તો આઠ ગુણ્યા ઝીરો એટલે ઝીરો છ ને ત્રીસ અને સાત પંચાને પાંત્રીસ એટલે ટોટલ મારો તો કેટલા છે આપણા પાસઠ છે પછી છેલ્લે લઈએ હવે બંને લાઈન લઈશું સાત આઠ પંચા ચાલીસ તો ટોટલ મારો લખેલા છે બ્યાસી અને માત્ર હવે છેલ્લી લાઈન લેશું તો આઠ છક ને અડતાલીસ બરાબર તો હવે છે આપણે આન્સર લખવા જઈ રહ્યા છીએ બરાબર ધ્યાન આપજો તો આ ઝીરો છે એ આપણે લેશું નહીં કારણ કે આપણે એક્સ્ટ્રા ઝીરો મૂક્યો તો છેલ્લે જે ઝીરો હંમેશા આન્સરમાં આવે એને આપણે ધ્યાનમાં લઈશું નહીં અહીંયાથી કેલ્ક્યુલેશન આન્સર લખવાની શરૂઆત કરીએ ઝીરો વધતાં પચીસ પચીસ પચીસના પાંચ વધી બે એમાં ઉમેરી દઈએ પાંચ ને બે થઈ ગયા સાત આ છ છે આમાં ઉમેરી દઈએ છ ને બે થઈ ગયા આઠ આ આઠ છે આમાં ઉમેરી દઈએ તો અડતાલીસ વટતા આઠ એટલે છપ્પન એટલે મારો આન્સર આવે છપ્પન હજાર આઠસો ને પંચોતેર છપ્પન હજાર આઠસો પંચોતેર તો આ રીતથી છે એ તમે કોઈપણ ત્રણ અંકની સંખ્યા હોય એને બરાબર છે એ સરળતાથી અને બહુ ઓછા સમયની અંદર છે એ કેલ્ક્યુલેશન કરી શકો આવી જ માટે છે એ આજે તમારે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને સાથે છે આવી ભરપૂર એક્ઝામ્પલની જે પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલો છે એવી બુક છે ગણિત જ્ઞાન એ અમારી એકેડમીના નંબર ઉપર જે સંપર્ક કરી અને આપ મેળવી શકો છો એકેડેમીનો નંબર છે નેવું સોળ એંસી એંશી અઢાર અથવા તો નેવું સોળ એંસી એંશી ત્યાંશી અને આવા જ ડેમો લેક્ચર જોવા માટે છે એ અમારી યુવા કરિયર એકેડમી ડિજિટલ એપ્લિકેશન છે એ આજે જ પ્લે સ્ટોરમાં જાય અને ઇન્સ્ટોલ કરો અને બધા વિષયમાં છે એ તમે ડેમો લેક્ચર તેમાં જોઈ શકો છો જય હિન્દ જય ભારત